પાયલ બેન આવા તડકાના તમે ક્યાં જાવ છો? બેટા જ્યારે પોતાના તડસોડે ને ત્યારે ઝાડ પણ સાયો નથી આપતો, તો ક્યાં જઈએ? જ્યાં નસીબ લઈ જાય ત્યાં જાશું. પાયલ બેન તમે પણ અહીંયા? ભાઈ તારા જીજાજી એક વર્ષ માટે વિદેશ ગયા છે, તો મને એમ થયું કે લાવને હું બાપુજીને ત્યાં રહું. પણ મારા ભાઈએ મને અને બાપુજીને ઘરમાંથી કાઢી મૂક્યા. બેટા આવા કપરા સમયમાં હગાવાલા પણ સાથ નથી દેતા, તો અમે ક્યાં જઈએ? અને હા, ઓલી કહેવત છે ને કે જ્યારે નસીબ સાથ છોડે છે ને ત્યારે હાવ હાથ જોડે છે. ના ના બેન, તમે જરાય મૂંઝાતા નહીં, હું તમારા ભાઈ જેવો છું ને. પણ આમ પણ મને નાનપણમાં મા બાપ કે બેનનો પ્રેમ નથી મળ્યો. હા બેટા મને ખબર છે ને. અને બાપુજી, પાયલબેન જ્યાં બેંકમાં નોકરી કરે છે ને ત્યાં હું કેન્ટીન ચલાવું છું. શું વાત છે! અને એ પણ પાયલબેનની મહેરબાની છે. અને હવે તમે મારા ઘરે ચાલો. ભાઈ મહેરબાની તો ઉપરવાળાની છે, પણ અમારા બે થી તમારા ઘરે ન અવાય. અરે એક બાજુ ભાઈ કયો છો અને બીજ બધું ના પાડો છો? નહીં બેટા, ત્યાં કીધું ને એટલે આવી ગયું, અમને અમારા નસીબ ઉપર છોડી દીધું. તમારી વાત સાચી છે. તમે મારા ઘરે ક્યાંથી આવો? કારણ કે હું ગરીબ છું ને. ના ના એવું ન બોલો મારા ભાઈ. અમારા ગરીબોનું ઘર નાનું હોય છે, પણ મન મોટા હોય છે. ભાઈ જ્યારે જંગલમાં આગ લાગી હોય ને ત્યારે ફસાયેલા ને બચાવવા જતા પણ પોતે ફસાઈ જવાય છે અને દાજી જવાય છે, એ તો તમને ખબર છે ને બેન. બાપુજી ફરક એટલો જ છે, તમને તમારા દીકરે તરછડ્યા અને મને મારા નસીબે તરછડ્યા. પણ બેટા મારા નસીબમાં એવું ક્યાંથી હોય કે તમે મારા ઘરે આવો? મને આજ ખબર પડી કે અનાથનું દુનિયામાં કોઈ નથી હોતું. નહીં વીરા નહીં, એવું ન બોલ. આજ આ બહેનને તે રાખડીનું મૂલ્ય એક સાથે આપી દીધું. વાહ માધવ વાહ, આ બંને ભાઈ બહેને એક જ કોઠામાં આલોટીને જન્મ લીધો છે, છતાં બહેનને તડસોડી અને તે લોહીનો સંબંધ નહીં હોવા છતાં એક પારકી જણીને બહેનનો દરજો આપ્યો. ધન્ય છે તારી જનેતાને. બાપુજી મેં તો મા બાપ કે ભાઈ બહેન કે કુટુંબનો પ્રેમ તો જોયો જ નથી. આજથી મારા માટે તમે જ મારો પરિવાર છો. હવે તમારે મારી સાથે જ રહેવાનું છે, કારણ કે હું બાળકોને ભણેલો છું અને તમે હૈયાના. ભાઈ તારા ઘરે લઈ જતા પહેલા વિચાર કરી લે. બહેન એમાં વિચાર ન કરવાનો હોય, બીજા સંબંધો તો સ્વાર્થના તાતને બંધાયેલા હોય છે, અને ભાઈ બહેનનો સંબંધ તો એક ધાગાના તાતને બંધાયેલો હોય છે, અને એ પણ નિસ્વાર્થ. તારી વાત સાચી છે બેટા, પણ દુનિયામાં બાપ દીકરી અને ભાઈ બહેન જેવો કોઈ સંબંધ જ નથી, કારણ કે દીકરી તો છેલ્લા શ્વાસ સુધી બાપને સાથ આપે છે, અને દીકરી એનું જીવન પૂરું થાય ને ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરતી હોય છે કે મારા ભાઈના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. જ્યારે ભાઈ ભાભી બહેનના આચમાને કુમળા છોડની જેમ મસળી નાખે છે ને, ત્યારે એ જ દીકરીની હાલત શું થાય છે એ તો તે આજે નજરો નજર જોઈ લીધું. મારા આશીર્વાદ છે વીરા, ભગવાન તને સદાય સુખી રાખે. આજે મને ઘરની બહાર કાઢી મૂક્યો ને એ વાતનું દુઃખ નથી, પણ જે દીકરી આખા કુટુંબને નિસ્વાર્થ પ્રેમ આપે છે એ દીકરીને આવી દિશા કરી? બાપુજી અમુક દીકરા છે ને એવા જ. બેટા જ્યારે પાયલનો જન્મ થયો ને ત્યારે એની માં કહેતી હતી કે ભગવાને આપણને દીકરો ન આપ્યો, અને આપ્યો તો આવો, આના કરતાં તો દીકરા વગરના સારા. તમારી વાત સાચી છે બાપુજી, પણ એમાં કોઈનો વાંક નથી. વાંક તો આપણા નસીબનો છે, એટલે આપણે આવા દિવસો જોવા પડે છે. બાપુજી તમે અફસોસ ન કરો, આજથી હું જ તમારો દીકરો છું. બેટા હું અફસોસ નથી કરતો, પણ માણસ જ્યારે રાખડી બાંધનારને તડસોડે છે ને ત્યારે બહુ દુઃખ થાય છે. હા ભાઈ પછી ભલે ને સાહેબી હોય પણ એ ભોગવી નથી શકતા, અને આજના જમાનામાં
દીકરીની અછત છે તો ભાઈ બેન માટે તરસે છે, અને જ્યારે આવા ભાઈ હોય ને ત્યારે બેનને તરછોડે છે. ગજબ છે આ કુદરતની કળા ને વિધિના લેખ કે જેને કોઈ કળી ના શકે. ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદીજીએ પાટો બાંધ્યો હતો, પણ જ્યારે દ્રૌપદીને વેળા પડે ને એ ભગવાન એની વારે આવ્યા હતા. પણ તે આટલા વર્ષ તારા ભાઈને રાખડી બાંધી એનો બદલો આવી રીતે આપ્યો. બાપુજી, તમને એક દીકરો અને બેનને એક ભાઈ મળી ગયો છે તો આટલો બધો વિલાસ શું કામ કરો છો? બેટા, હું સમજુ છું, પણ અંતરથી મારો આંખમાં સળગે છે એટલે નથી રહેવાતું, બોલાઈ જાય છે. આજે બધાને લક્ષ્મી જોઈએ છે, પણ લક્ષ્મી જેવી દીકરી નહીં. બાપુજી, હવે ચાલો મારા ઘરે. મને ખબર છે ભઈલા કે તમે થોડું ભણેલા છો. સારું બેન, હું એક બે દિવસમાં સારો માણસ ગોતીને કેન્ટીન ઉપર બેસાડી દઈશ. બેટા, હવે મારી એક જ ઈચ્છા છે કે હવે ચાર ધામની ધાત્રા કરાય મને. બાપુજી, એ પણ હું કરાવીશ, પણ હમણાં થોડું કામ છે તો થોડા દિવસ ખમી જાઉં ને, પછી હું, માધવ અને તમે જાશું. ભગવાન, આ તારી કેવી કળા છે. દીકરાએ અમને ખરાબ પરિસ્થિતિમાં તરસોડ્યા, અને જ્યારે દીકરી સારું નામ કમાય છે. બાપુજી, શું વિચારો છો? બેટા, હવે મને એવું લાગે છે કે કુદરતે વળતા પાણી કર્યા હોય. બાપુજી, આ તો તમારા આશીર્વાદનું પરિણામ છે. હા બેટા, તારી વાત સાચી છે, પણ તું એવું કોઈ કામ. બાપુજી, હું એવું કોઈ કામ નહીં કરું કે જે સ્ત્રીને લાંછન લાગે. બાપુજી, હું તમારી દીકરી છું એટલે મારા પર ભરોસો રાખજો. સારું બેટા, ભગવાન તને સફળતાની સીડી ઉપર ચડાવે તેવા આશીર્વાદ છે તને મારા, અને તમારા જીવનમાં ખૂબ સુખી થાવ. બાપુજી, ચાલો હું નીકળું છું, મને રજા આપો. હા સારું બાપુજી, હું પણ નીકળું છું. હા, માફ કરી દો, મેં તમને ઘરમાંથી કાઢી મૂક્યા, એ મારી મોટામાં મોટી ભૂલ હતી, અને હવે અમારે લોકોને ખાવાના પર ફાફા પડી ગયા છે. પણ એમાં હું શું કરું? તારે કઈ કામ ધંધો કરવો નહોતો તો પછી ફાફા જ પડે ને, અને તારે તો બાયડીના પાલવના પથરામાં બેહી રહેવું હતું. બેન, મને રાખડી બાંધી દે, મારે બહાર કામ છે. મારા વીર, ખૂબ ભગવાન તને પ્રગતિ કરાવે ભાઈ. 100 વર્ષનો થા
અને આપણા ભાઈ બહેનના પવિત્ર પ્રેમને પૂજી કોઈની નજર ન લાગે। મારી બેન મને તો રાખડી બાંધ એ હક તે ગુમાવી દીધો છે। તું એક ધાગાનો અને લોહીનો બેય સંબંધ ભૂલી ગયો છે અને આ માણસે લોહીનો સંબંધ નહીં હોવા છતાં ધાગાનો એટલે કે એક ભાઈનો સંબંધ નિભાવ્યો છે। બાપુજી આમાં મારો કોઈ વાંક નથી। આજના સમયમાં લોકોને દીકરી નથી જોતી પણ તારે બેન પણ નથી જોતી। ઇકકાર છે તારા જીવનને કે તે આવી બેનને જાકારો આપ્યો। બાપુજી આજના દિવસે તો ભગવાન પણ રાહ જોતા હોય છે કે એની બેન એના ભાઈને રાખડી બાંધે। બાપુજી આ હક તો હું મારા ભાઈને આપીશ જ। મારી બેન તને દેવા માટે તારા ભાઈ પાસે આજે જીવ સિવાય બીજું કઈ જ નથી। મને માફ કરી દે આજે મને આ ધાગાની કિંમત સમજાણી। કૃષ્ણ ભગવાન ના બેન સુભદ્ર હતા ને પણ હંમેશા નામ તો દ્રૌપદી નું જ લેવાતું હતું। હું તારે બેન તો છું જ પણ નામ તો હંમેશા માધવનું જ લેવાશે। વીરા તું તો દાદાનો સંબંધ ન નિભાવી શક્યો પણ આ માણસને ખબર પડી કે દાદાનો સંબંધ કેમ નિભાવાય। બેન હવે હું એક ભાઈની બધી ફરજ નિભાવીશ અને તારા બાંધે આ ધાગાનો ઋણ ચૂકવીશ અને હું દુનિયાને કહું છું કે એક રાખડી માનદારને ક્યારેય નીતર છોડતા ક્યારેય નહીં। આજે હું દુનિયાના તમામ ભાઈઓને કહું છું કે પોતાની બહેનને ક્યારેય કોઈ દુઃખ નહીં આપતા નહીંતર ઈશ્વર ક્યારેય રાજી નહીં રહે। માણસ માત્ર ભૂલને પાત્ર। હા બે બાપુજી હવે હાલો આપણા ઘરે। વીરા માધવભાઈ પણ આપણી સાથે જ આવશે। બેન હું બધાનું જ કહું છું હાલો બાપુજી ભાઈ।